નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એક ગુજરાતી માં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે પૃથ્વીનું નું નિર્માણ કેવી રીતે થયું અને તેમાં જીવન કેવી રીતે બન્યું આમાં કોઈ શંકા નથી કે આપણે આપણા આ સુંદર વાદળી ગ્રહને ખૂબ જ ચાહીએ છીએ અને ચાહીએ પણ કેમ નહીં તેના વિના આપણું અસ્તિત્વ નથી બિગ બેંગ પછી આ બ્રહ્માંડ ખૂબ જ ઝડપથી વિસ્તર્યું જેની ગતિ પ્રકાશ કરતાં વધુ ઝડપી માનવામાં આવે છે વિસ્ફોટ પછી હાઇડ્રોજન અને હિલિયમ જેવા પદાર્થોના વાદળો ખૂબ જ ઝડપે આ બ્રહ્માંડમાં ઝડપથી ફેલાય છે આવી સ્થિતિમાં કણો આકર્ષિત થાય છે અને નક્કર પદાર્થનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે જેઓ સૌથી વધુ ભારે પદાર્થો હતા તે તારા રચવા માટે ભેગા થાય છે અને નીચા ઘનતાના પદાર્થો ભેગા થાય છે ખડકો એટલે કે ગ્રહો બનાવે છે પૃથ્વી પણ એક ખડકાળ ગ્રહ છે પરંતુ બનાવટ સમયે આ ગ્રહમાં કંઈ પણ સામાન્ય નહોતું ત્યાં સર્વત્ર લાવા અને જ્વાળામુખી જેવી ઉથલપાથલની ઘટનાઓ હતી વૈજ્ઞાનિકો માને છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનના ફ્યુઝનથી આ ગ્રહ પર પાણી આવ્યું જે ઉલ્કાઓ દ્વારા લાવવામાં આવ્યું હતું આ સિવાય એક સિદ્ધાંત મુજબ આ ગ્રહમાં જ પ્રતિક્રિયા આવી અને પરિણામે લાખો વર્ષો સુધી વરસાદ પડ્યો હવે આપણે જાણીશું કે પૃથ્વી અસ્તિત્વમાં કેવી રીતે આવી બિગ બેંગ પછી અવકાશમાં ફેલાતા ગા ડૂળના વાદળો જે આપણે દ્રષ્ટિની સૌથી વધુ ઘનતા સાથે મળીને તારા રચવા માટે આજે આપણે સૂર્ય તરીકે જોતા હોઈએ છીએ મોટા કદના તારાની રચનાને કારણે બાકીના ધૂળના વાદળ એટલે કે ધૂળના વાદળો તેની આસપાસ ઝડપથી ફરવાનું શરૂ કર્યું અને આ રીતે ધૂળના વાદળના કણો એટલે કે ધૂળના વાદળોના કણો એક સાથે જોડાવા લાગ્યા અને આ રીતે સૌરમંડળના વિવિધ ગ્રહો બનવા માંડ્યા પૃથ્વીની રચના દરમિયાન કાલ્પનિક બળને લીધે સામગ્રી ખૂબ જ ઝડપથી ગરમીનું ઉત્પાદન કરતી હતી અને પરિણામે નિકલ અને આયર્ન જેવા ભારે પદાર્થો અંદરના ભાગમાં એકઠા થઈ ગયા હતા ધૂળના વાદળો દ્વારા પૃથ્વી પર વિવિધ પ્રકારના પદાર્થો એકઠા થયા અને તમે આજે જે જોઈ રહ્યા છો તે લાખો વર્ષોની પ્રક્રિયાનું પરિણામ છે પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ છે આ આવરણ પૃથ્વીની સજીવ સૃષ્ટિને અવકાશના શૂન્યાવકાશથી અને રેડિયેશનથી બચાવે છે તે ઉપરાંત તેમાં જીવન જરૂરી ઓક્સિજન પણ હોય છે પૃથ્વીનું પેટાળ પણ વિવિધ સ્તરનું બનેલું છે તે જ રીતે વાતાવરણમાં પણ વિવિધ સ્તર હોય છે આ સમગ્ર માળખું પૃથ્વી સાથે ફરતું રહે છે અને સ્તરો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે પૃથ્વીના કદની સરખામણીમાં વાતાવરણ જ પાતળું સ્તર કહેવાય પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સૂર્યમાંથી આવતી ઉર્જાને કારણે ગતિમાન થતા વાયુના કણો અને પૃથ્વીની ચક્રાકાર ગતિના મેળમાં વાતાવરણનું કદ જળવાયેલું છે જો પૃથ્વીનું કદ મોટું હોત તો વાતાવરણ પણ ઘટ્ટ બન્યું હોત વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ હોવાના કારણે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે આ ત્રણેય વાયુઓના નિયમિત ચક્રથી પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે વળી સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ઓઝોનનું પાતળું સ્તર પણ છે વાતાવરણ ન હોત તો પૃથ્વી પણ ચંદ્ર અને બુદ્ધ જેવી નિર્જન અને ઉજ્જળ હોત જીવન પૃથ્વી પર કેવી રીતે આવ્યું તેની શરૂઆતના સમયે પૃથ્વી પર જીવનની કોઈ સંભાવના નહોતી કારણ કે તે અગ્નિનો જળહળતો ગોળો હતો અને ત્યાં જ્વાળામુખી અને બધે વહેતો અતિ ગરમ લાવા વપરાતો હતો બ્રહ્માંડમાં તરતા ધૂળના વાદળ ધીમે ધીમે પથ્થરના ટુકડાઓમાં ફેરવાઈ રહ્યા હતા જેને એસ્ટરોઈડ અથવા ઉલ્કા કહેવામાં આવે છે આજે પણ આ એસ્ટરોઈડ મંગળ અને ગુરુ વચ્ચે તરતા હોય છે વૈજ્ઞાનિકો માને છે કે આ એસ્ટરોઈડ પાણી સાથે પૃથ્વી પર આવ્યા હતા અને તે પછી જ જીવનની ઉત્પત્તિ પૃથ્વી પર થઈ પહેલા એક કોશી જીવોનો જન્મ પાણીમાં થયો હતો અને પછી સરીસૃપના વધુ વિકાસને લીધે અન્ય જીવો પણ આ પૃથ્વી પર ઉતર્યા હતા સૌથી પહેલું જીવન પાણીમાં જ થયું કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનું ખરાબ વાતાવરણ નહોતું કે કોઈ પણ ગરમ લાવા ન હતો તેથી જીવનની શરૂઆત ત્યાં જ થઈ એનો મતલબ એ થાય કે આપણા પૂર્વજો પણ પાણી માંજ જન્મ્યા ગણાય કારણ કે ધીમે ધીમે જેમ પૃથ્વીનું વાતાવરણ સુધરતું ગયું એમ અવનવા જીવોનું ઉત્પાદન થતું ગયું અને એનું જ પરિણામ હાલના સમયે આપને છીએ તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો ધન્યવાદ